નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ બે વિષય ગુજરાતી તો ગુજરાતીમાં આપણે પગલું નંબર સેવન બરાબર આપણે પગલું નંબર સેવન સુધી શીખી ગયા હવે આવશે પ્રવૃત્તિઓ એક્ટિવિટીસ બરાબર તો સમાન અક્ષરો ફરતે વર્તુળ કરો સર્કલ એરાઉન્ડ ધ સિમિલર લેટર્સ એટલે કે અહીં એ આપેલું છે બરાબર તો જ્યાં જ્યાં અને એક માત્ર એ હોય ત્યાં તમારે સરકાર કરવાનું છે બરાબર આવી રીતે અને એક માત્ર એ અને એક માત્ર એની ફરતે રાઉન્ડ કરવાનું છે પછી બે નંબર કૌંસમાંથી યોગ્ય અક્ષરો વડે શબ્દો પૂરા કરો પહેલું ઉદાહરણ છે ખાલી જગ્યા લ તો ઓપ્શનમાં છે ખે અને જે તો આવશે ખે લ પછી બે નંબરમાં ખાલી જગ્યા અણ બરાબર તો ફે અને ગે છે તો શું આવશે ફેણ તમારે ખાલી જગ્યાની અંદર લખવાનું ફેણ પછી ત્રણ નંબરમાં જ ખાલી જગ્યા બી તો પે અને લે છે બરાબર તો શું આવશે જ લે બી પછી ચાર નંબર બ ખાલી જગ્યા ન ઓપ્શન છે ને અને હે બ બે ન બરાબર ખાલી જગ્યામાં હે આવી રીતે તમારે વર્કબુકની અંદર લખવાનું છે ત્રણ નંબરમાં ભ ને ભ સાથે જોડો જોઈન ભે ભી ભે એટલે કે આ રાઉન્ડની અંદર બ ભ ભમરડાનો ભ વચ્ચે આપેલો છે તો આ ફરતે જે શબ્દો આપેલા છે તેમાં જ્યાં જ્યાં ભ ભમરડાનો ભ હોય તેની સાથે તમારે જોઈન્ટ કરવાનું છે બરાબર તો આવી રીતે તમારે જોઈન્ટ કરવાનું છે ભ બરાબર જ્યાં જ્યાં હોય ને ત્યાં તમારે આવી રીતે જોઈન્ટ કરવાનું છે પછી બ નંબરમાં ગે ને ગે સાથે જોડો જોઈન ગ બીથ ગ હવે ગણપતિને ગ છે જ્યાં જ્યાં તમારે ગ છે ત્યાં તમારે જોડવાનું છે બરાબર ગે ગ ને એક માત્રા ગે ગ ને એક માત્રા ગે પછી ગે બરાબર તો આવી રીતે ગ સાથે તમારે રાઉન્ડમાં જે શબ્દો આપેલા છે તે શોધવાના છે બરાબર અને ગ સાથે જોડવાનું છે ચિત્રને તેમના શબ્દો સાથે જોડો જોઈન્ટ ધ પિક્ચર વિથ ધીર વર્ડ્સ અહીં શબ્દો આપેલા છે બરાબર પહેલું ઉદાહરણ છે આ પેન છે બરાબર તો અહીં પેનની સાથે જોઈન્ટ કરેલું છે તો આ ચિત્ર શું છે આ શેનું ફળ દેખાય છે કેરી જેવું દેખાય ને તો અહીં તમારે શબ્દો શોધવાનો છે બરાબર કેરી તો કેરીની સાથે આવી રીતે તમારે જોઈન્ટ કરવાનું છે પછી આ શું છે ઘર મહેલ હોય એવું દેખાય ને તો મહેલ છે બરાબર તો તમારે આ મહેલની સાથે આવી રીતે જોઈન્ટ કરવાનું છે અને આ શું છે ચર્ચ છે દેવડ બરાબર તો આવી રીતે તમારે સાચા શબ્દોની સાથે જોડવાનું છે પછી પાંચ નંબરમાં છે સમાન શબ્દો જોડો જોઈન ધ સિમિલર વર્ડ્સ બરાબર અહીં સરખા શબ્દો છે વેદ પેપર મેદાન તપેલી તેલ અને નીચે પણ એ શબ્દો આપેલા છે તો સરખા સરખા શબ્દો છે જો ઉદાહરણમાં વેદ અને વેદ વેદને વેદની સાથે જોડેલું છે તો હવે આ પેપર છે તો પેપર ક્યાં છે તેની સાથે તમારે જોડવાનું છે બરાબર તો પેપર પછી મેદાન બરાબર તપેલી અને તેલ તો તમારે આવી રીતે બોલતા જવાનું છે અને જોડતા જોવાનું છે બરાબર પછી છ નંબરમાં ચિત્ર જોઈને કૌંસમાંથી યોગ્ય શબ્દો લખો બરાબર આ ઉદાહરણ છે પેટી આપેલું છે બરાબર અને પછી આ શું છે જો લીલું લીલું દેખાય છે બરાબર ખેતર જેવું દેખાય ને તો અહીં ઓપ્શનમાં થેલી નારિયેળ ખેતર શેરડી ટેબલ પેટી શબ્દો આપેલા છે આ ખેતર છે બરાબર છે અહીં ખેતર તો અહીં તમારે લખવાનું છે ખેતર પછી આ શું છે થેલી જેવી દેખાય ને તો થેલી છે અહીં શબ્દો શોધો થેલી છે ને પહેલા નંબર પર તો અહીં તમારે લખવાનું થેલી પછી આ શું છે ટેબલ છે ને ટેબલ તો ટેબલ લ પછી આ શું છે પેટ આ શું છે ટેબલ પછી આ પેટી શબ્દો આવી ગયો ટેબલ આવી ગયો બરાબર પછી આ શું છે શેરડી જેવું દેખાય ને તો અહીં આવશે શેરડી અને આ શું છે નારિયેળ બરાબર આવી રીતે કૌશમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરીને ચિત્રો જોઈને સાચો શબ્દ તમારે આવી રીતે લખવાનો છે બરાબર પછી અહીં છે જોઈને તેની સામે લખો સી એ રાઇટ ઇન ધ ફ્રન્ટ એટલે કે શબ્દો વાંચો અને લખો કેશ કેશ લખ્યું છે બનેવી તો તમારે અહીં સરસ અક્ષરે વર્કબુકની અંદર લખવાનું છે બનેવી પછી એ રણ તો તમારે આવી રીતે એ રણ પછી અહીં રેતી વેપાર કેળવણી પછી વેલણ વિવેક અને પરદેશ વાંચતા જવાનું છે અને સરસ અક્ષરે લખવાનું છે પછી આઠ નંબરે અક્ષરો બોલો અને ક્રમમાં લખો હવે કને એક માત્ર કે ખને એક માત્ર ખે ક ખ પછી શું આવે ગણપતિ ગણપતિનો ગ ઘ ને એક માત્ર ઘે પછી ઘ ઘ ન ઘ ને એક માત્ર ઘે તો આવી રીતે તમારે ય યજ્ઞ ન જ્ઞ સુધી તમારે બોલતા જવાનું છે અને ક થી જ્ઞ સુધી એક માત્ર લખવાનું છે બરાબર કે ખે ઘે ઘે બરાબર જે છે જે ટે ઠે એવી રીતે તમારે જ્ઞ સુધી લખવાનું છે બરાબર હવે નવ નંબરમાં છે વાંચો અને લખો રીડ એન રાઈટ એક તો અહીં એક આપેલું છે પછી આ શું છે મેળ તો જોઈને લખવાનું છે તમારે મેળ પછી ખારેક તમારે વાંચતા જવાનું છે ને આવી રીતે લખવાનું છે ખારે ક પછી ગણેશ વેરાન સેતુર દેસાવર જેલ ઢેલ વેઢમી નેતર લેખક દેડકી મહેસૂલ પછી દેવ હેત સેવાળ રેવડી હરડે કેસવાળી ચેતવણી આટલા શબ્દો તમારે બોલતા જવાનું છે અને લખતા જવાનું છે સરસ અક્ષરે વર્કબુકમાં જ લખવાનું છે બરાબર છેલ્લું દસ નંબરે વાંચો અને લખો રીડ એન્ડ રાઈટ પહેલું ઉદાહરણ છે ચેતન લેસન કરે છે બરાબર લખ્યું છે ને અહીં ચેતન લેસન કરે છે સરસ અક્ષરે તો બીજું હેતલ પાણી ભરે છે તો તમારે પણ અહીં સરસ અક્ષરે બોલતા જવાનું ને લખવાનું હેતલ પાણી ભરે છે બરાબર બોલતા જવાનું અને સરસ અક્ષર આવી રીતે લખવાનું કે કેયુર મને ભેટ આપે છે અહીં તમારે લખવાનું છે ભાવે સિતાર વગાડે છે એક ને એક બે થાય સુરેશ મેદાન સાફ કર તો આટલા વાક્યો તમારે અહીં સરસ અક્ષરે અહીં લખવાનું છે બરાબર ફક્ત વર્ક બુકની અંદર જ તમારે આ લખવાનું છે બરાબર ઓકે આજે આપણે અહીં સુધી કરીશું